નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આપણે ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણાનું વિષય અભ્યાસ કરતા હતા, બરાબર છે? એમાં આપણે પેજ નંબર 23 ઉપર પહોંચ્યા હતા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એમાં પ્રશ્ન નંબર 6 ઉપર આપણે જોઈએ, બરાબર છે? તો પ્રશ્ન નંબર 6 શું છે? તો કે ચિત્રમાં આપેલા ખૂણાને આધારે સાચી કરેલી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો, બરાબર છે? રાઈટ કરી નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ચિત્રમાં આપણને ખૂણા આપેલા છે, બરાબર છે? એની સામે રાઈટ કરી આપણે જણાવવાનું છે કે શું છે. તો કે ખૂણો આપણને આપેલો છે, આ ખૂણો છે, બરાબર છે? એમાં આપણે કહેવાનું છે કાટકોણ છે, કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ આપણે જણાવવાનું છે, બરાબર છે? એમાં આપણે પહેલું જોઈએ છે, શું આપેલું છે? કાતર. હવે એમાં આપણે પહેલાં ખૂણો શોધીએ, બરાબર છે? ખૂણો ક્યાં છે? તો ખૂણો અહીંયા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ ખૂણો છે, બરાબર છે? હવે એ કાટકોણ છે, કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે, એ આપણે જોવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આ કાટકોણ ત્રિકોણ કહેવાય, કેવો? કાટકોણ કહેવાય, બરાબર છે? આ લંબ એટલે 90° ખૂણો હોય, અહીંયા 90° ખૂણો છે, બરાબર છે? હવે આ આખું માપ છે. જો કાટકોણથી જમણી બાજુ હોય, એટલે જમણી બાજુ કેવા હોય આકાર? એટલે 90° થી 0° સુધી હોય આ, એટલે આને કાટકોણથી નાનો ત્રિકોણ કહેવાય, કાટકોણથી નાનો કહેવાય. હવે ડાબી બાજુએ 90° થી 180° સુધી હોય તો એને કાટકોણથી મોટો કહેવાય, એને શું કહેવાય? ગુરુકોણ કહેવાય. અને આને લઘુકોણ, કાટકોણથી 90° થી મોટા જે ખૂણા હોય એને શું કહેવાય? ગુરુકોણ. અને 90° થી નાના ખૂણા હોય એને શું કહેવાય? તો કે લઘુકોણ કહેવાય. શું કહેવાય? લઘુકોણ, બરાબર છે? તો હવે આપણે અહીંયા પહેલાંમાં જોઈએ તો કે આ કાટકોણથી કેવો છે? તો કે નાનો છે, બરાબર છે? આ એલ થયો આપણે, બરાબર છે? હવે આ આ બાજુ છે, જમણી બાજુ છે ખૂણો, એટલે કાટકોણથી નાનો ખૂણો. તો શું શેમાં રાઈટ કરશું આપણે? કાટકોણથી નાનો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બીજી જોઈએ, બરાબર છે? બીજામાં શું છે? આ કોણી છે, કોણી ઉપર કાટ ત્રિકોણ બનાવેલો, એટલે ખૂણો બનાવેલો છે, બરાબર છે? હવે એલ આપણે જોઈએ, એલ એટલે શું કહેવાય? 90° ખૂણો કહેવાય, બરાબર છે? આ એલ. હવે એની ડાબી બાજુ છે, જુઓ માપ, હાથ કઈ બાજુ વળેલો છે? ડાબી બાજુ વળેલો છે. તો 90° થી મોટા થયા, તો 90° થી મોટો એટલે શું કહેવાય? ગુરુકોણ. શું છે? કાટકોણથી મોટો હોય એટલે 90° થી ઉપરનું માપ હોય એટલે આમાં શું આવશે? કાટકોણથી મોટો, એટલે કાટકોણથી મોટામાં રાઈટ કરવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ત્રીજું જોઈએ, પતંગ છે. પતંગમાં આપણે ખૂણો અહીંયા બનાવેલો છે, તો અહીંયા રાઈટ 90° ખૂણો બનેલો છે. જો આ રીતે જોઈએ તો જો અહીંયા આ એલ થયો કહેવાય, બરાબર છે? આમ આ એલ થયો કહેવાય. તો આ શું કહેવાય? 90° ખૂણો કહેવાય, એટલે એને શું કહેવાય? તો કે કાટકોણ કહેવાય. શું કહેવાય? કાટકોણ, બરાબર છે? એટલે આપણે કાટકોણમાં રાઈટ કરીશું. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ તો કે સાણસી છે, બરાબર છે? સાણસીમાં ખૂણો અહીંયા બનાવેલો છે. અહીંયા જો આ ખૂણો દેખાય છે તમને બધાને, હા બરાબર. તો આ કાટકોણથી મોટો કહેવાય. શું કહેવાય? કાટકોણથી 90° કરતાં મોટો ખૂણો બનાવે ત્યારે આપણે શું કહીએ છીએ? તો કે ગુરુકોણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 90° થી ઉપર હોય એટલે ગુરુકોણ, 90° થી નાનો હોય ખૂણો એટલે લઘુકોણ. એટલે અહીંયા શું છે? 90° થી મોટો ખૂણો બનાવેલો છે. તો રાઈટ કેમાં કરશું આપણે? કાટકોણથી મોટામાં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે પાછળના પેજ ઉપર જોઈએ. આપણે પેજ નંબર 24 ઉપર જોઈએ, એમાં પ્રશ્ન નંબર 5. તો અહીંયા જે સ્ટોપ લખેલું છે એમાં કાટ ત્રિકોલા સોરી ખૂણો ક્યાં બનાવેલો છે? તો કે આ ખૂણો છે, જો અહીંયા ખૂણો બનાવેલો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એને આપણે કઈ રીતે ઓળખીએ? તો કે કાટકોણથી મોટો. તો આમાં શું આવશે? કાટકોણથી મોટામાં રાઈટ કરવાનું છે. હવે આપણે 6 નંબરમાં માછલી આપેલી છે, તો અહીંયા ખૂણો ક્યાં બને છે? તો કે આર્યની પૂંછ ઉપર ખૂણો બને છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ પણ ખૂણો આ એલ થયો કહેવાય આપણે, એનાથી મોટો ખૂણો છે, એટલે કાટકોણથી મોટામાં આપણે રાઈટ કરીશું. હવે 7 નંબરનું જોઈએ તો કે આમાં
કાટકોણ એટલે 90 અંશનો ખૂણો બને એટલે કાટકોણ. 90 અંશથી ઉપર હોય તો ગુરુકોણ, કાટકોણથી મોટો, અને 90 અંશથી નાનો હોય તો કાટકોણથી નાનો એટલે લઘુકોણ કહેવાય. અને શું કહેવાય? લઘુકોણ, બરાબર છે. તો હવે આમાં ફિટ 90 અંશનો ખૂણો બનાવે છે. જો આ 90 અંશનો એલ થયો આપણો, એટલે આ 90 અંશનો થયો, અહીંયા પણ એલ થયો એટલે અહીંયા 90 અંશનો ખૂણો બનાવ્યો, તો શું આવશે? કાટકોણ આવશે. એટલે આપણે કાટકોણમાં રાઈટ કરીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 8માં નંબરનું જોઈએ તો કે એક પુસ્તક આપેલું છે, પુસ્તકમાં ખૂણો અહીંયા બનાવેલો છે, બરાબર છે. આ ખૂણો બનાવેલો છે તો કે આપણે એલ તરીકે જોઈએ તો એલમાં 90 અંશનો ખૂણો હોય તો 90 અંશથી નાનો ખૂણો હોય આપણે, બરાબર છે. આ 90 અંશથી આ બાજુ વળેલું છે એટલે 90 અંશથી નાનો હોય એટલે શું કહેવાય? કાટકોણથી નાનો, બરાબર છે. એટલે કાટકોણથી નાનામાં આપણે રાઈટ કરીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 9માં નંબરનું જોઈએ, ઘડિયાળ આપેલી છે એનો ખૂણો આપણે તમે જોઈ શકો છો કે અહીંયા છે, બરાબર છે, 12 અને 1ની વચ્ચે, બરાબર છે. એટલે એમાં કયો ખૂણો બનશે? તો કે કાટકોણથી નાનો. કેવો છે? કાટકોણથી નાનો. કઈ બાજુ આપેલી છે ખૂણાની? તો કે જમણી બાજુ આપેલી છે એટલે લઘુકોણ. લઘુકોણ એટલે કાટકોણથી નાનો, બરાબર છે. એટલે અહીંયા કાટકોણથી નાનામાં આપણે રાઈટ કરીશું, બરાબર છે. હવે 10માં નંબરનું જોઈએ તો કે ફિટ 90 અંશનો ખૂણો બનાવે છે. જો આ એલ થયો આપણે, આ આખો એલ થયો એટલે અહીંયા 90 અંશનો ખૂણો હોય તો 90 અંશનો ખૂણો એટલે મેં શું કીધું હતું? તો કે શું કહેવાય? તો કે કાટકોણ કહેવાય. શું કહેવાય? કાટકોણ. હા, બરાબર. હવે ચાલો આપણે પેજ નંબર 25 ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો. પેજ નંબર 25 માં પ્રશ્ન નંબર 7, નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરો અને તે કયો ખૂણો છે તે જણાવો. કયો ખૂણો એટલે કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે. ચાલો આપણે ઉદાહરણ જોઈએ. તો કે અહીંયા મગર છે, મગરના મોંમાં આપણે ખૂણો બનાવ્યો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો મગરનો મોંમાં ખૂણો આપણે એલ તરીકે જોઈએ તો આ આપણો એલ થયો, બરાબર છે. આમ એલ થાય તો અહીં 90 અંશનો ખૂણો આ જમણી બાજુ નમેલું છે, બરાબર છે. એટલે શું કહેવાય? કાટકોણથી નાનો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે બીજું જોઈએ. બીજામાં શું છે? તો કે કાટકોણ ત્રિકોણ આપણને આપેલો છે, આ કાટકોણ છે, આ 90 અંશનો ખૂણો છે, બરાબર છે. 90 અંશનો ખૂણો એટલે શું બને? તો કે કાટકોણ બને, બરાબર છે. 90 અંશથી નાનો ખૂણો હોય તો શું બને? તો કે કાટકોણથી નાનો. અને જો 90 અંશથી મોટો હોય તો શું બને? કાટકોણથી મોટો. એટલે કાટકોણથી મોટો એને શું કહેવાય? તો કે ગુરુકોણ કહેવાય. અને કાટકોણથી નાનો હોય એને, ખૂણો નાનો હોય એને શું કહેવાય? કે લઘુકોણ કહેવાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે 3જા નંબરનું જોઈએ. તો કે આપણને આ રીતે ખૂણો આપેલો છે એને આપણે સીધી રીતે દોરીએ તો આ એલ જ થયો કહેવાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એલમાં 90 અંશનો ખૂણો બનાવે છે તો એને શું કહેશું? આપણે કાટકોણ કહેશું. શું કહેશું? કાટકોણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 4થા નંબરનું જોઈએ આપણે. તો કે આ રીતે આપણને ખૂણો આપેલો છે 4થા નંબરમાં, એને આપણે સીધી રીતે દોરીએ તો કે આ રીતે થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તો અહીંયા આપણે ખૂણો બનાવે છે, બરાબર છે, આવી રીતના. તો એ તરીકે આપણે જોઈએ તો કે આને 90 અંશનો ખૂણો કહેવાય, બરાબર છે. પણ આપણું પાખડું કઈ બાજુ નમેલું છે? તો કે સેજ ડાબી બાજુ ખૂણો બનાવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એને શું કહેવાય? કાટકોણથી મોટો. 90 અંશ કરતાં કેટલો? 90 અંશ કરતાં મોટો ખૂણો બનાવે છે એટલે શું કહેવાય? કાટકોણથી મોટો ખૂણો કહેવાય. કેવો ખૂણો? કાટકોણથી મોટો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 5માં નંબરનું જોઈએ. તો પહેલાં આપણે એલ દોરીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એલ દોર્યો, હવે કઈ બાજુ નમેલું છે? તો કે સેજ આ બાજુ નમેલો ખૂણો છે એટલે આમ ખૂણો બનાવે છે. એટલે આવી રીતના આમ ખૂણો થયો તો આ શું થયો? 90 અંશનો ખૂણો એનાથી નાનો ખૂણો બને છે. શું કહેવાય? તો કાટકોણથી નાનો ખૂણો. કેવો? કાટકોણથી નાનો ખૂણો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 6ઠા નંબરનું જોઈએ, બરાબર. તો હવે 6ઠા નંબરમાં પણ આવી જ રીતના, બરાબર છે, આ એલ દોર્યો આપણે. હવે એમાં ખૂણો કઈ રીતે છે? જુઓ, આ ખૂણો છે, આ એલ થયો આપણો, આ એલ થયો, એનાથી સેજ નાનો છે, 90 અંશ કરતાં નાનો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો શું થયું કહેવાય? કાટકોણથી નાનો. કયો ખૂણો બનશે? તો કે કાટકોણથી નાનો. ચાલો હવે આપણે પેજ નંબર 26 ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો. પેજ નંબર 26 ઉપર પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચેના ચિત્રોમાં કયો ખૂણો દર્શાવેલ છે તે જણાવો. કાટકોણ છે,
કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે તે આપણે ખૂણો દર્શાવવાનો છે, બરાબર છે વિદ્યાર્થીઓ? પહેલાંમાં જોઈએ તો પહેલાં તો આપણે ખૂણો જોવાનો ક્યાં છે, બરાબર છે? ખૂણો અહીંયા છે ચિત્રમાં, કોણી ઉપર ખૂણો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ ખૂણો છે, એટલે એ ખૂણો કેવો કહેવાય? તો કે કાટકોણથી મોટો. એટલે કઈ રીતે? તો કે 90 અંશથી મોટું માપ ધરાવતું હોય એટલે એને શું કહેવાય? કાટકોણથી મોટું કહેવાય. કેવું? કાટકોણથી મોટું કહેવાય. એને શું કહેવાય? તો કે ગુરુકોણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે બીજા નંબરનું જોઈએ, ખૂણો ક્યાં છે? તો કે અહીંયા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ ખૂણો કેવો બનશે? તો કે કાટકોણથી નાનો ખૂણો બનશે. કેવો? કાટકોણથી નાનો. હવે ત્રીજા નંબરનું આપણે જોઈએ તો કે ખૂણો પગ પાસે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખૂણો અહીંયા છે, બરાબર છે? અને કયો ખૂણો કહેવાય? તો કાટકોણથી નાનો ખૂણો કહેવાય. કેવો? કાટકોણથી નાનો ખૂણો, બરાબર છે. હવે ચોથા નંબરનું જોઈએ તો કે ખૂણો ક્યાં બનાવે છે? તો કે કોણી ઉપર ખૂણો બનાવે છે. તો કે આ આપણું એલ થયો, બરાબર છે? આવી રીતના આમ ખૂણો બનાવે છે, આમ ખૂણો બને છે. એટલે આ શું થયું? કાટકોણથી મોટો થયો. એટલે શું કહેવાય? કાટકોણથી મોટો ખૂણો કહેવાય. કેવો કહેવાય? કાટકોણથી મોટો. હવે પાંચમા નંબરમાં આપણે જોઈએ તો કે આ ખૂણો છે, બરાબર છે? એને શું કહેવાય? કાટકોણથી મોટો. તો કે આ આપણો એલ, એટલે કાટકોણ ખૂણો થયો, બરાબર છે? 90 અંશનો ખૂણો, એનાથી સહેજ મોટો ખૂણો એ ધરાવે છે. આ ખૂણો થયો એનો, એટલે શું કહેવાય? કાટકોણથી મોટો. એટલે 90 અંશ કરતાં મોટો ખૂણો ધરાવે છે, અને એટલે શું કહેવાય? કાટકોણથી મોટો. જો 90 અંશ કરતાં નાનો હોય તો કાટકોણથી નાનો. જો આમાં જેવું છે, 90 અંશ કરતાં નાનો ખૂણો છે, એટલે છઠ્ઠામાં શું બનશે? કાટકોણથી નાનો ખૂણો બનશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે સાતમા નંબરનું જોઈએ આપણે તો કે આ ખૂણો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ખૂણો બનાવે છે, બરાબર? એટલે એ એલ કરતાં, એટલે 90 અંશ કરતાં મોટો ખૂણો છે, એટલે એને શું કહેવાય? કાટકોણથી મોટો ખૂણો કહેવાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આઠમા નંબરનું જોઈએ તો કે આ ફિટ કાટકોણ બનાવે છે, એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. એલ થયો આપણો આખો, બરાબર? અહીંયા ખૂણો બનાવે છે, એટલે અહીંયા 90 અંશનો ખૂણો થયો, એટલે અહીંયા એને શું કહેવાય? તો કે કાટકોણ કહેશું. શું કહેવાય? કાટકોણ, બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 9 જોઈએ તો કે નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરવાનો છે. તો કે આપણને અહીંયા ઉષા નામ આપેલું છે, USHA, બરાબર છે? એમાં આપણે ખૂણા જણાવવાના છે. તો કાટકોણ ખૂણા કેટલા છે? તો કા એક ખૂણો થયો, જો આ એક, આ બે, એટલે આ એક ખૂણો, આ બે, પછી આમ એક બનશે એટલે 3, અને એક આમ બનશે એટલે 4, અહીંયા 5, 6, 7 ને 8 ખૂણા થયા, બરાબર છે? હવે એક આવી રીતના આમ ખૂણો બનશે એટલે કા 9, અને એક આમ બનશે એટલે 10 ખૂણા થયા. કુલ ટોટલ કેટલા ખૂણા થયા? 10. એટલે કાટકોણ ખૂણા કેટલા થયા? 10. હવે કાટકોણથી નાના હોય એવા ખૂણા કેટલા? તો કે 3 ખૂણા કાટકોણથી નાના છે, અને કાટકોણથી મોટા હોય એવા ખૂણા કેટલા? તો કે 2. કેટલા ખૂણા છે કાટકોણથી મોટા? તો કે 2 ખૂણા કાટકોણથી મોટા છે. કાટકોણથી નાના ખૂણા હોય એવા 3 છે, અને કાટકોણથી મોટા હોય એટલા 3 છે, અને કુલ ખૂણા કેટલા છે? 10 છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે બીજા નંબર જોઈએ, લક્ષ્મી નામ આપેલું છે, LAXMI, બરાબર છે? એમાં કાટકોણ કેટલા છે? તો કે 5. તો કે 1 આ 2, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 2 આ 3, બરાબર છે? જો આ 1, આ 2, અને 1 આ 3 ખૂણા થયા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ચોથું જોઈએ તો કે આ ચોથું 1, આ 1 4, અને આ 1 5, એટલે કુલ ટોટલ કેટલા ખૂણા થયા કાટકોણ? તો કે 5. હવે કાટકોણથી નાના હોય એવા ખૂણા કેટલા? તો કે 8 છે, અને કાટકોણથી મોટા હોય એવા ખૂણા તો કે 4 છે, બરાબર છે? હવે આપણને નીચે કુલ લખેલા છે, કુલ કેટલા ખૂણા છે? તો 10 + 3 + 2, એટલે કુલ 15 ખૂણા છે. આ ત્રણેયનો સરવાળો કરવાનો એટલે આપણને કુલ ખૂણા મળી જાય. એટલે કુલ ખૂણા કેટલા છે? 15 છે. અહીંયા જોઈએ તો કે 5 + 8 + 4, એટલે 8 ને 4, 12 ને 5, 17 ખૂણા થયા. કુલ કેટલા? 17 ખૂણાઓ છે. ચાલો હવે બાળકો પેજ નંબર 27 ઉપર આપણે જોઈએ.
पेज नंबर 27 एमां त्रीजो आपणे पहोंच्या, बराबर छे। नमन नाम आपेलू छे, एमां आपणे खूणा शोधवाना छे, काटकोण केटला छे, काटकोणथी नाना केटला छे अने काटकोणथी मोटा केटला छे ए आपणे जोवानुं छे। तो काटकोण एके 90° ખૂણો એક ધરાવતો નથી, એટલે કાટકોણ કેટલા થશે? તો કે 0. હવે કાટકોણથી નાના હોય એવા ખૂણા કેટલા? તો કે 13. અને કાટકોણથી મોટા હોય એવા ખૂણા? તો કે 4. આમાં કુલ ખૂણા કેટલા બનાવે છે? કાટકોણથી નાના તો કે 13, અને કાટકોણથી મોટા હોય એવા ખૂણા તો કે 4, એટલે કુલ ખૂણા 17 છે। કેટલા છે? 17, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। હવે પ્રશ્ન નંબર 10 જોઈએ આપણે। ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે તે આપણે જોવાનું છે, એટલે કાટકોણ બને છે, કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો, તથા સમય પણ જણાવવાનો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આ ખૂણા જોવાના છે। તો અહીંયા એક ખૂણો આપેલો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આ એલ થયો આપણે, એટલે એલથી નાના ખૂણો છે, એટલે કાટકોણથી નાનો। ટાઈમ શું થયો એ આપણે જોવાનું છે, તો કે 7:25 થયા, કેટલા? 7:25 થયા, બરાબર છે। બીજું જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણને ખૂણો આપેલો છે, બરાબર, એ આપણે દર્શાવવાનો છે। આ ખૂણો આપણે દર્શાવી દીધો, બરાબર છે। હવે આ એલ થયો, આ એલ થયો, એલની ડાબી બાજુ હોય એટલે આપણે શું કરવાનું હતું? તો કે કાટકોણથી મોટું, એટલે એલથી, એટલે 90° મોટું આપો, એટલે કાટકોણથી મોટો થયો, એટલે કાટકોણથી મોટો થશે ખૂણો। કયો? કાટકોણથી મોટો। ટાઈમ શું છે? તો કે 8:15, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે ત્રીજું જોઈએ, બરાબર છે। ત્રીજામાં શું છે? તો કે આપણે પહેલાં એલ દોરીએ, તો કે એલ અહીંયા થશે, આ ખૂણો થયો, બરાબર છે। એટલે એલની ડાબી, આ એલની ડાબી બાજુ જોઈએ, તો કે એલની ડાબી બાજુ એટલે કાટકોણથી મોટો, એટલે 90°થી, આ 90° થયો, એનાથી મોટો ખૂણો ધરાવે છે આવડા, તો શું થશે? કાટકોણથી મોટો, એટલે 9:10 એ ટાઈમ થયો આપણો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે ચોથા નંબરનું જોઈએ, તો કે પહેલાં તો આપણે એલ અને 90°નો ખૂણો જોઈએ, બરાબર છે। આ 90°નો ખૂણો થયો, બરાબર છે, આ 90°નો, એટલે એનાથી મોટો ખૂણો, એટલે 5, બરાબર છે, એનાથી મોટો, એટલે કાટકોણથી મોટો થયો, એટલે ટાઈમ શું છે? 9:25, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે પાંચમા નંબરનું જોઈએ, તો કે પાંચમા નંબરમાં આપેલા આપણે તો એલ આપેલો જ છે, બરાબર છે, અને ખૂણો કયો છે? આ ખૂણો અહીંયા બનશે આપણે દર્શાવવાનો છે, એટલે ખૂણો અહીંયા દર્શાવીએ, તો શું થશે ખૂણાનું નામ? તો કે કાટકોણથી નાનો। કેટલા વાગ્યા? તો કે 10 વાગ્યા। કેટલા વાગ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે 10, બરાબર છે। હવે છઠ્ઠા નંબરનું જોઈએ, તો કે અહીંયા આપણે એલ દર્શાવીએ, બરાબર છે, આ એલ થયો, બરાબર છે વિદ્યાર્થી, આ ખૂણો છે, આ કાટકોણ છે, 90° કરતાં મોટું માપ હોય, એટલે શું કીધું મેં? કાટકોણથી મોટું, એટલે ટાઈમ શું છે? 10:15, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે સાતમા નંબરનું જોઈએ, તો કે પહેલાં તો આપણે 90°નો ખૂણો દર્શાવવાનો છે, કેટલા અંશનો? 90°નો ખૂણો દર્શાવવાનો છે। હવે આ જોઈએ, આ 90°નો ખૂણો થયો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હવે એનાથી નાનું માપ છે, બરાબર છે, એટલે શું થાય? 90°થી નાનું માપ હોય એટલે કે 0થી 90ની વચ્ચે જે કંઈ માપ આપતું હોય એને કાટકોણથી નાનો કહેવાય, કેવું? કાટકોણથી નાનો, એટલે કેટલા વાગ્યા? તો કે 6:40 વાગ્યા છે। હવે આઠમું જોઈએ આપણે, તો કે શું છે? કાટકોણથી મોટો, આ ખૂણો થયો, આ ખૂણો એટલે કાટકોણથી મોટો, કેટલા વાગ્યા? તો કે 9:30 વાગ્યા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે નવમું જોઈએ આપણે, તો કે અહીંયા ખૂણો, આ ખૂણો દર્શાવ્યો છે, હવે આ એલ દર્શાવ્યો આપણે, બરાબર, એ 90°નો ખૂણો દર્શાવ્યો, બરાબર છે, એટલે કાટકોણથી ના જમણી બાજુ છે, એટલે કાટકોણથી નાનો ખૂણો, બરાબર છે, એટલે કાટકોણથી કેવો બનશે? નાનો, એટલે સમય શું છે? તો કે 4:10 છે થઈ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ચાલો આજે આપણે એટલું રાખીશું, અને આજે જેટલું સ્વાધ્યાય પોથીમાં કરાવેલું છે એ બધું તમારે હોમવર્કમાં લખવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। નમસ્તે।